કચ્છના મરીન સેક્ટર માંડવી અને જખો ખાતે આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી કરાઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂરા થયા એ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગાનું આયોજન કરવાનું સૂચન કરેલ આઝાદીના અમૃત મહોત્સવના આયોજન આખા દેશમાં હર્ષોલ્લાસ ઉજવાય એના માટે કમાન્ડો ફોર્સના માનનીય આઈજીપી શ્રી અમિત વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સના સેક્ટરોમાં અમૃત મહોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો યોજાયા જેના અનુસંધાને એસપી શ્રી પિનાકીન પરમાર સાહેબનાઓના રાહભારી હેઠળ કચ્છના મરીન સેક્ટરમાં માંડવી અને જખો ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવેલ સૌપ્રથમ મરીન સેક્ટર માંડવી ખાતે સવારના સમય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મરીન કમાન્ડો મરીન પોલીસ ગ્રામજનો અને પ્રવાસીઓએ મહારેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને દેશભક્તિના ગીતો તેમજ ભારત માતા કી જયના નારાઓ સાથે આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું ત્યારબાદ સાંજના સમયે મરીન સેક્ટર જખો બંદર ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે ભવ્યથી ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મરીન કમાન્ડો ગ્રામજનો અને પાંચસો જેટલા માછી મારો રેલી માં ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર જખો બંદર વિસ્તારમાં ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોક સંપર્ક વધે રાષ્ટ્રપત્યની ફરજો માટે જાગૃતિ કેળવાય દેશ પ્રેમની ભાવના કેળવાય એવા ઉદ્દેશ્ય સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મરીન સેક્ટર જખો ગાંધીધામ માંડવી અને કોટેશ્વરના તમામ અધિકારીઓએ બંને જગ્યાએ હાજર રહી આયોજનને સફળ બનાવવા માટે ખૂબ જ સારા પ્રયત્ન કરેલ અને મોટાભાગના તમામ મરીન કમાન્ડોએ ઉત્સાહભેર ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા